महात्मा गांधी जीनी आ तपोभूमि गुजरात विद्यापीठ 1920 महात्मा जी एक राष्ट्रीय संस्था तरीके स्थापी। आ संस्थानु अने आजना समाजनु ए उत्तरदायित्व छे के आवतीकालनी पेढ़ी माटे आजना एवा व्यक्तित्वोनी याद ए संग्रही राखे के जे एमना माटे पथदर्शक बनी शके। मोटी ऊंचेरा मानवी आ श्रेणीनो उपक्रम पण एवो छे। केटलाक एवा व्यक्तित्व जेमणे सहजताथी पोतानुं जीवन जीववानुं पसंद कर्युं छे पण एमनुं प्रदान मुठ्ठी ऊंचेर्युं छे। आवा विशिष्ट व्यक्तित्वोने आपणे मळी रह्या छीए। आजे अमारा स्टूडियोमां एक विरल व्यक्तित्व उपस्थित छे, श्री सितांशु यशश्चंद्र। आ नाम बोलूं एमनी साथे केटली वातो बोलूं એ થોડો પ્રશ્ન છે, પણ કદાચ મારે સંક્ષેપમાં કહેવું હોય તો પણ મારે કહેવું પડે કે એક સંવેદનશીલ કવિ, એક પ્રયોગશીલ નાટ્યકાર, એક રુજુ અધ્યાપક, એક હળવા છતાં મક્કમ કુલપતિ અને તેમ છતાં ભર્યા ભર્યા માનવી સિતાંશુ યશશ્ચંદ્ર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। સિતાંશુભાઈ, બહુ જ આદરપૂર્વક આપનું હાર્દિક સ્વાગત કરું છું। મને આનંદ એ વાતનો છે કે મેં જેમ હમણાં કહ્યું તેમ આ અમારા ઉપક્રમમાં આજે એક માઇલસ્ટોન અમે ઉમેરી રહ્યા છીએ, કારણ કે કોઈ એક આયામમાં ઘનિષ્ઠ પ્રદાન કર્યું હોય એવા વ્યક્તિત્વો અમને મળ્યા છે, પણ જેણે મલ્ટીસ્ફિયર કોન્ટ્રીબ્યુશન કર્યું હોય એવા એક વ્યક્તિત્વ સાથે આજે હું દીર્ઘ સંવાદ કરી રહ્યો છું। આ નિરાંત જીવની ગોષ્ઠી છે, એટલે સમયની ઉતાવળ નથી, પાબંદી નથી। આપની સાથે સંવાદમાંથી એ જાણવું છે કે આજે આપણને એમ લાગે કે અનેક એવોર્ડ, અનેક પુરસ્કારો, પદ્મશ્રી જેવું બહુમાન પ્રાપ્ત કરનાર સિતાંશુ યશશ્ચંદ્ર અહીંયા ઉપસ્થિત છે, પણ એ પણ જાણવા જેવું છે કે એણે પણ ઘણા સંઘર્ષો કર્યા છે। સંઘર્ષો કદાચ ન કહીએ તો એમણે ઘણો વ્યાયામ કર્યો છે, અભ્યાસ કર્યો છે, અને એ અભ્યાસમાંથી આજનું સર્જન થયું છે। હું આજની વાત છેલ્લે કરું, પણ પહેલાં એ જાણવાનું પસંદ કરું કે આપનો જન્મ ક્યાં, ક્યારે, કેવા વાતાવરણમાં થયો। પહેલું તો એ બદરાયું કે આપણી પણ જૂની દોસ્તી છે, હાજી, એટલે આજ જાણે કે અચાનક જ નથી આવી, પણ એ આપણી જૂની દોસ્તી નો એક વધારે દિવસ છે, એટલે હળવાશથી વાત થઈ શકે અને હું જે કહીશ તેમાંનું ઘણું તમે જાણતા હશો। બચપણ ઉપર મારો માલિકી ભાવ નથી, અને બચપણનો મારી ઉપર માલિકી ભાવ ન થાય એની પણ મને ચીવટ છે, કારણ કે જીવન દરેક તબક્કે નવું નવું બનતું જાય છે। તો બચપણની જે એક તાજપ છે એ તો અનોખી હોવાની જ, કારણ કે શરીર પણ નવું નવું મળેલું હોય, હજી ખબર ન હોય કે આ બધું શું છે। મારી ઈચ્છા અને મારો પ્રયત્ન એ રહ્યો છે કે આજે 76મા વર્ષે પણ મને જગત નવું લાગે અને મારું અસ્તિત્વ થોડું થોડું અજાણ્યું લાગે, એટલે નાનપણમાં જે શોધતા હોઈએ સ્વાદ એટલે શું, જોવું એટલે શું, કશી જ ખબર ન હોય, તો એવું ને એવું સતત રહ્યા કરે કે જોવું એટલે શું, સ્વાદ એટલે શું, આ શું છે। તો એટલા માટે બચપણનું મારી ઉપર સ્વામિત્વ ન થાય, અને એ જ રીતે થાય કે મારું સ્વામિત્વ બચપણ ઉપર ના કહો તો મારું બચપણ એમ કરીને, તો મારું બચપણ હતું એ કોનું હતું એ પણ ખબર ના પડે, પણ મારો જન્મ પદરાયું ભુજમાં થયો હતો, કારણ કે મારા પિતાજી ત્યાં મુખ્ય ન્યાયાધીશ હતા અને મારા મોટા દાદાજી ત્યાંના દિવાન હતા પહેલાં, એટલે મારો ભુજ સાથે સંબંધ વધારે અને એટલે કુટુંબ ત્યાં હતું એટલે ત્યાં મારો જન્મ થયો હતો। 5-6 વર્ષ તો હતો ત્યાં મારા પિતાજી બહુ નાની ઉંમરે 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા, એટલે પછી અમે વડોદરા આવ્યા, ત્યાં વળી 47 થી 52 રહ્યા, 41માં મારો જન્મ, 47 થી 52,
તો ત્યાં પછી વળી માને એમ થયું, 42 વર્ષે પતિ ગયો હતો પણ અડીખમ, એટલે એને થયું કે ચાલો આ છોકરાઓને મુંબઈમાં જઈને ભણાવીએ. મજા એવી થઈ કે ભુજની અંદર હું કા કરીને બોલું, કા અને કાઠિયાવાડી બોલું. હવે વડોદરામાં આવ્યા અને તો આપણે કા બધું ચાલુ રાખ્યું બધું, તો ત્યાં તો કેમ્બે આવે, કારણ કે થોડું મરાઠીની અસર એટલે ગુજરાતી ઉપર. અને પછી મુંબઈ આવ્યા તો વડોદરામાં પતંગ ચગાવીએ તો એક તો પતંગ કાપીએ તો બૂમ પાડીએ કે કાટી હે, કારણ કે મરાઠી ઉચ્ચાર હતો કાટી હે એમ કરીને. ત્યાં આપણે તો મહારાષ્ટ્રમાં આવ્યા પણ પેલું મરાઠી લઈને આવ્યા, પણ મહારાષ્ટ્રમાં આવ્યા પણ રહેતા તો ગુજરાતી લત્તામાં મુંબઈમાં, તો આપણે પતંગ કાપીને કાટી હે નો વિજય ઘોષ કરીએ બધા હશે, કારણ કે ત્યાં સુરતી રીતે કાઈ પો છે બોલવાનું. એટલે બચપણ પણ જુદી જુદી જગ્યાએ વીતતું ગયું. એમ કે મૂળિયા ન ખાયા એ પણ કોણ ના પાડી શકે. ઘણી વખત એવું થાય કે મૂળિયાની ભેગા ભેગા આપણે કંદમૂળ બની જઈએ, અને જ્યારે આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂળિયા નાખવાના હોય ત્યારે બને કે આપણામાં એક એવી મહેક આવે કે જે પેલા ઊંચી જાતના ચોખામાં હોય, બાસમતી ચોખામાં હોય. એટલે બચપણનો મુખ્ય તો એ કે અનેક જગ્યાએ વીત્યું અને બધું જે ભૂતકાળ હતો થોડો થોડો સાથે આવે અને વળી વર્તમાનમાં ભળે અને એક નવો જ સમય મળે, વળી એ વર્તમાન એ લઈને બીજી જગ્યાએ જઈએ તો એ ભૂતકાળ. આમ બદલાવ્યું, એક સરસ મજા આવી બચપણની. અને ભુજના એ વર્ષો, શરૂઆતના 6-7 વર્ષો, એમના કોઈ સંસ્મરણો યાદ છે હજુ ભુજ સાથેના? મોટું ઘર હતું, કારણ કે રજવાડી માહોલ એટલે સામંતશાહી વ્યવસ્થા બધી. ઓહો. એટલે સગ્રામ જે બળદ ચલાવતો હોય અને બંધ એવું ગાડું હોય, ગાડું નહીં પણ સરસ મજાનો રથ જેવું, એટલે સગ્રામ કે એમાં બેસીને રાજમહેલ જોવાનું, અને ત્યાં રાજમાતા એ અમારા કુટુંબને આમ પોતાના કુટુંબ જેવું ગણે, એટલે મા રોજ સાંજે ત્યાં લઈ જાય, અને મોટો રાજમહેલ અને તેમાં ચામાચીડિયા ખૂબ ઉડે. વળી અમારું ત્યાંનું તળાવ હમીસર, એમાં પાણી આવે એટલે બધા વધાવવા જાય, એટલે પાણી સાથે પાણી આવ્યું, પાણી આવ્યું એમ ઓગન્યું તને કહે છે. બિલકુલ. તો એ રજવાડી વાતાવરણ, ઘરમાં ગોશાળા એટલે ગાયો દૂહે તે વખતે અમે પાવલ ઉડેને જઈએ એટલે એમાં શેડકડું દૂધ આપે, પણ તે વખતે એ સહજ હતું. એટલે અત્યારે ઘણા બધાને હું જોઉં છું તો એનો મહિમા કરે છે, અતિ મહિમા કરે છે. હતું મતલબ અમે દૂધ પીવાનું કંઈ બહુ મોટી વાત નહોતી, હવે ગાયો તો પીએ પણ દૂધ, એટલે જિંદગી સાથેનો એક સહજ વ્યવહાર થયો ભુજની અંદર, જો કે હતી બહુ જાહો જલાલી. નાની ઉંમરમાં પિતાશ્રી જતા રહ્યા, પણ એમની સાથે એ જે વર્ષો વિતાવ્યા આપે, એમના સ્વભાવની કેવી અસર થઈ? એ ત્યાં મુખ્ય ન્યાયાધીશ હતા, એટલે ઘેર કેદીઓ સાંકળ બાંધેલા કામ કરવા આવે, પણ એ ઘરમાં કામ કરવા આવે તે વખતે એ લોકો સાથે સદવ્યવહાર થાય, અને પિતાજી પણ એ સાથે સારી રીતે વ્યવહાર કરે. કોઈ નાનકડું રાજ્ય, નાનું ગામ, એટલે કોઈ નો મુકદ્દમો ચાલવાનો હોય પણ તબિયત સારી ના હોય તો એમ કે સાહેબ અમારે બાજુમાં જ રહીએ છે, તો સારું ત્યારે તમારા કાગળિયા લઈને ઘેર કચેરીમાં આવજો, એમ બધાનું માન જાળવે. કેદી હોય તો પણ કેદી છે, બિલકુલ પોતે જ હુકમ કરીને કેદમાં નાખ્યો હશે એ માણસને, પણ એ જે વખતે કામ કરવા આવે તે વખતે એક, એટલે એના મનની એ મને ઊંચા હતા, એકદમ ગોરા ઊંચા, અને અમે નીચે આરબની ચોકી તો ત્યાં આગળ રમતો હું નાનો 5-4 વર્ષના, એટલે આરબની સાથે રમતા એ કાવો એ લોકો ઉકાળતા હોય રાત જાગે, તો અચાનક જ મારા પિતાજી ઉપરથી આવે આમ સીડી ઉપરથી, તો બધા આમ સાવચેત થઈ જાય કે સાહેબ આવે છે, સાહેબ આવે છે. એટલે એ રીતનો એક વૈભવ અને છતાંય કુમાશ એની એક. અને આપની સાથે? હું તો બહુ નાનો હતો, અને વળી મારી મારા મોટાભાઈ ને મારા મોટી બેન એ લોકો મારાથી 20 વર્ષ 18 વર્ષ મોટા, તો એ લોકોના પ્રથમ સંતાનો પણ આવ્યા હતા, એટલે મારી ભાણિત ને ભત્રીજી પહેલાં,
તો એ ત્યાં આવે, બધા આવ્યા હોય એટલે શેરિંગ એનો ભાગ પણ આવે દાદાના, મારા પિતાજી એના તો દાદા એટલે એટલે એક એ બધું સરસ વસ્તુ કેટલીક બની, સહજપણે બની. પણ મને એવું યાદ નથી આવતું કે મને પોતાને એકદમ ઉચકી લીધો હોય કે વાલ કર્યો હોય. કદાચ એ સમયે અને દેશી રજવાડામાં એટલું બધું સ્નેહોદ્ગાર થતો પણ નહીં હોય. અને એ એ સમયનો એક માહોલ પણ એવો હતો કે એમાં પણ નાગર કુટુંબોમાં અને એમાં આટલું અમલદાર હોય એટલે ત્યાં ભણ્યા, ભુજમાં ભણવાનું થયું. અમલદારનો છોકરો નાનો, ઘેર શિક્ષક ભણાવવા આવે તો કેટલું ભણે એ હું જ જાણું છું. ભણવાનું બધું વડોદરામાં ચાલુ થયું. વડોદરામાં આવીને છે એક વર્ષ હતો પણ ત્યાં સુધી ભાઈ કે ખાસ આમ તેમ માં ભણાવ, માની પાસે ભણ્યા છીએ એટલે એ માં વાર્તાઓ ખૂબ કહે. એટલે આપણી બધાની જ માતા જેમ વાર્તા કહે અને આપણને બધાને આપણી માતા પાસે આપણી ભાષાના લયો મળ્યા હોય એવી રીતે અહીંયા મને મળ્યા હતા. વડોદરા આવીને ભણવાનું કેવી રીતે શરૂ થયું? ભુજમાં અમારું 67 ઓરડાનું ઘર હતું. ઓહો, એ બહુ જ મોટું હતું, વળી ગૌશાળા અને મોટી અગાશી ને બધી. અમે વડોદરા આવ્યા પહેલાં કશું ઠેકાણું નહોતું એટલે ભણતળી એક રૂમ, પહેલે માળે બીજો રૂમ અને બીજે માળે એક રૂમ અને એક નાનકડું રસોડું, એવામાં અમે 6-7 મહિના રહ્યા. ઓહો, એટલે કંઈક બને છે તે વખતે બચપણમાં પણ અચાનક જ આટલું અચાનક જ આટલું નાનું, તો તમને બચપણમાં જ અને માં અડીખમાં હોય તો તમારું ગુરુત્વ મધ્યબિંદુ બહારથી હટીને એની અંદર આવી જાય. એટલે કે આત્મજ્ઞાન અને આત્મગૌરવ એ મકાનોમાંથી નથી આવતા. પછીથી તમે કઈ રીતે વર્તો છો, કઈ રીતે ભાઈ ભાંડુમાં બીજું બધું સમાજ આમ છે, કંઈક એક જેમ પછીથી વાંચ્યું કે ડિસેન્ટરિંગ ઓફ ધ સેન્ટર રાગ ડરી ડાકે, તો મને ખબર પડે કે આ ડિસેન્ટરિંગ એટલે પેલું જ છે એમ, કે પોતાના દુનિયાનું કેન્દ્ર ધીમે ધીમે તમારી અંદર આવતું આમ સહજપણે જોઈ શકો એવું બન્યું હતું ત્યાં આગળ. અને વડોદરામાં જે અમારા હું જે નાનકડી સ્કૂલમાં ભણવા જતો હતો ત્યાં બાબાજી પૂરા કરીને રાજમહેલ રોડ ઉપર અમે હાથીપોળમાં રહેતા હતા, પાછળ માણેકરાવનો અખાડો બહુ જાણીતો વડોદરાનો, અને ત્યાં બાબાજી પુરાની સ્કૂલ એટલે એક માળ જાઓ એટલે બે એક રૂમ હોય ઘર. તો એ જે અમારા અધ્યાપક હતા મુખ્ય અધ્યાપક, એને માં ચતુરાઈથી, અને બ્રાહ્મણ હતા તો ચતુરાઈથી એમને ઘેર પૂજા વગેરે માટે વિધિ માટે પણ બોલાવે. અમને ખબર પડે કે ભારતીય નારીની કુશળતા એનો કંઈ જોટો નથી એમ પછીથી ખ્યાલ આવે. ત્યાં તો આમ ઘેર આવ્યા હોય ને આપણને આપણું બધું કરતા હોય દક્ષિણા વગર એટલે સ્કૂલમાં જરા માન રહે આપણું. આ બધી એક અચાનક જ વિપત્તિમાં આવી પડેલું કુટુંબ, એની મુખ્ય સ્ત્રી એ, એટલે એની કરુણતા પણ પછીથી આપણને ખ્યાલ આવે. એટલે પછી ખ્યાલ આવે કે વિનોદ અને વિષાદ એ બે બહુ છૂટા પડે એવા નથી. અને છૂટા પડે તો વિનોદ પણ રંગ થાય છે અને વિષાદ પણ રંગ થાય છે. પછી ત્યાં વ્યવસ્થિત ભણવાનું શરૂ થયું બરોબર. અરે પછી તો બહુ મજા આવી, બહુ મજા આવી. પછી તો સુરસાગરને કિનારે એક ન્યુરા સ્કૂલ હતી, તેમાં જવાનું, સાયકલ ઉપર જવાનું, અને સાંજે વસંતરાવ કપ્તાનના ગુજરાત ક્રીડા મંડળમાં જવાનું, અને સાંજની ભાષા બિલકુલ મરાઠી, સાંજના 3 કલાક મરાઠીમાં જ બધું ચાલે. અને સ્કૂલમાં તો અમુક જાતનું ગુજરાતી, કારણ કે ત્યાંનું વડોદરાનું ગુજરાતી, અને ઘરની અંદર વધારે નાગર કુટુંબમાં હોય તેવું, અને એ પણ 2-3 પ્રદેશોમાં થઈને આવેલું એવું એક ગુજરાતી. એટલે ભાષા સાથે મરાઠી ગુજરાતી વચ્ચે પણ કોઈ એવો પેલો ના રહ્યો, રોજ સાંજે બોલવાનું. પણ એ સાંભળીને જ મરાઠી બોલતા ફાવી ગયું એવું થયું કે નાના હોય ને એટલે આપોઆપ આવડી જાય આપણને. બધા કે એ કુઠે ગયેલા, ખબર કુઠે ગયેલા એટલે ક્યાં ગયા. સંસ્કૃત વ્યાકરણમાં તો એવું કહ્યું છે બધા કે ભાષા કહી શકે છે, તો છોકરું હોય તો કોઈક બોલતો હોય કે ગામ આને એટલે કે ગાયને લાવ, તો કે વસ્તુ આને, પછી ગામ બધાને એટલે કે ગાયને બાંધ તો બાંધે. પેલા છોકરાને કહે કે ગામ ગામ એટલે પેલી આને ગાય કહેવાય, અને આને આને એટલે લાવવું અને બધાને. એ જ રીતે ભાષા શીખાય. સંસ્કૃત ભાષા શાસ્ત્રમાં કહેવાયું છે
એના પ્રત્યક્ષ અનુભવ થયા. આપોઆપ આવડી ગયો, કંઈ ખાસ પ્રયત્નો નહોતો કરવો પડ્યો. સ્કૂલના શિક્ષકો એ સમયના બહુ યાદ નથી તે વખતના. તે વખતની એક મારા મન ઉપર ભારે અસર કરી ગઈ હતી, તે ગાંધી હત્યા થઈ જે દિવસે, ત્યારે અમે હાથીપોળનું, તે વખતે અમારું મોટું ઘર હતું, ઘણું 3 મજલાનું પણ, ઘણા બધા રૂમોવાળું ને પાછળ જ માણેકરાવનો અખાડો અને સરસ માણસો બધા. પણ ગાંધી હત્યા થઈ ત્યારે અમારા ઘરની સામે એક મોટા પટેલનું ઘર હતું અને મોટો થાંભલો હતો અને થાંભલા ઉપર તિરંગો રોજ સવારે ચડાવે અને રોજ સાંજે ઉતારી લે. તો હોકી પછાડતા અખાડીઓનો આવ્યા હતા, કારણ કે એમને માટે ગાંધી વધ હતો, વધ્ય પશુને મારે તેમ. અને હોકી પછાડતા આવ્યા, બધા ઘરમાં ભરાઈ ગયા ગુજરાતીઓ. પણ પેલો પટેલ ભાડો એવો હતો કે પોતાના ત્રીજે માળે ચડ્યો અને લાંબા વાસણાથી પેલા લોકો ઝંડું ઉતારે તેની પહેલાં એને સંકેલીને મૂકી દીધો. એના ઘર પર હુમલો પણ થઈ શક્યો હોત. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ બે વ્યાયામની શાળાઓ એક જ ગામની અને વસંતરાવ કપ્તાનના ગુજરાત ક્રીડા મંડળની અંદર તદ્દન જુદું વાતાવરણ અને એક ભારતની જુદી કલ્પના હતી, એ ગાંધીવાળી હતી અને અહીંયા આવી હતી. તો આ બધી વસ્તુ એ ઉમાશંકર કહે છે ને, સૌંદર્યો પી ઉરઝરણ. તો સૌંદર્ય જ નથી પીવાનું, તો ઘણું બધું પીવાનું હોય છે. ઉરઝરણ માટે સૌંદર્યોથી નથી ચાલતું, પણ આ બધી સમજણ ધીમે ધીમે, આ બધું આશ્ચર્ય પણ થાય, નવાઈ લાગે, ક્યારે આવું એમ આઘાત થાય અને પછી ધીમે ધીમે સમજણ આવે, એમ વડોદરામાં થયું હતું. પણ શાળામાં કંઈ, અમે ત્યાં જઈએ સુરસાગરની અંદર, એક વસ્તુની ખબર, મારો સુરસાગર તળાવ પધરાયું એ પાણી પીવા માટે કે બીજા માટે જેટલું ઉપયોગી છે એનાથી વધારે આત્મહત્યા કરવા માટે ઉપયોગી છે. એટલે ત્યાં જે મારા ગામના આગા આત્મહત્યા કરવાની તાકાતવાળા હોય તે સહેલી વાત નથી, તે આવે અને ઘણી વખત ત્યાં ડૂબી જાય ઘણી વખત. તો સ્કૂલે જતાં જતાં એ બધા શબ્દ કાઢતા હોય એ પણ જોવાનું. એટલે આ બધું અંદર આવ્યું, એટલે એક જાતની જે મુગ્ધતા હતી એ નીકળી ગઈ. અને નાનપણથી જ ખબર પડી કે આ તળાવ આની અંદર મરી પણ જાય, એની પાળ ઉપર બેસીને આપણે જળકુકડીઓ પણ જોવાની, ચણા પણ નાખવાના. એટલે તળાવ એટલે માત્ર કે ગામડાનું તળાવ છે, એક આહા અને બધું, એટલે આહા ચાલી ગયું અને સ્થિર નજરે ધીમે ધીમે જોવાની મજા આવવા માંડી. વિષયોના ભણવામાં કયા વિષયોમાં ધીમે ધીમે રસ પડ્યો? ગણિત કે ઇતિહાસ કે? વડોદરાના વર્ષોમાં કે જાજુ એવું નહીં, વળી આગલા 2-4 વર્ષો જ હતા ત્યાં આગળ. ખરેખર ભણવાનું પછી ચાલુ થયું મુંબઈની અંદર, મુંબઈ શરૂ થયું અને મુંબઈમાં સાહિત્યમાં ખૂબ રસ પડવા માંડ્યો. પણ ગણિતના એક અધ્યાપક, એ વળી અમારા નજીકના સગા થતા હતા, એટલું તો સરસ ગણિત ભણાવે કે મને સારું આવડવા માંડ્યું. અને SSC અમારા કેટલા બધા ટકા માર્ક આવ્યા ગણિતની અંદર અને વિજ્ઞાનની અંદર. એ આવડત તે શિક્ષકની હતી, પણ એ ભણાવી જ સારું શકતા હતા. ગુજરાતી જ્યારે હું જાતે ભણતો હતો, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે. એટલે પહેલાં તો મુંબઈની સેન્ટ જોસેફ કોલેજમાં વિજ્ઞાનમાં હું ઘૂસી ગયો હતો. એમ 2 વર્ષ વિજ્ઞાન ભણ્યો. તે વખતે પેલા ક્રોસ સેક્શન લેવાના હોય પેલા કાકડીના, તે એકદમ ઝીણા કાપવાના હોય, તે હું બને એટલા ઝીણા કાપતો હતો. પછી મારા ઇન્સ્ટ્રક્ટર આવીને મને પૂછતા હતા કે આ તું ક્રોસ સેક્શન માટે કરે છે કે સેલાડ ખાવા માટે કરે છે? આટલું જાડું કપાતું હતું. પણ પૂરેપૂરું ઝીણું કપાયનો પ્રયાસ હતો, તે છતાં સેલાડ થતો હતો. એટલે પછી મારા સારો સેકન્ડ ક્લાસ આવ્યો હતો, પૈસા પૈસા ભરીને ડૉક્ટર પણ થઈ શક્યો હોત. પણ મને લાગે છે કે એ ભારતીય પ્રજાનું કોઈક હિત ચાહતું હશે. સિતાંશુભાઈ, હજી એક મને થોડો મનમાં પ્રશ્ન છે કે માતાને એ ટાઈમે તો સ્ટ્રગલ કરવાનો વખત હતો, કારણ કે આ આપત્તિમાં ભણતર, આ સ્થળ ફેર, ભુજ, વડોદરા, વડોદરા, મુંબઈ, એ કેવી રીતે ઓબ્ઝર્વ કર્યું? મારો એક ભાઈ પાયલટ થવાની તાલીમ લેતો હતો મુંબઈમાં, એટલા માટે અમે મુંબઈ ગયા વડોદરાથી. અને એ જ વખતે સોલો ફ્લાઇટ, એટલે કે એક ગામથી બીજે ગામ એકલા જવાનું,
નાનકડું પાય પર વિમાન હોય, એક પંખો એનો હોય એની ઉપર ચાલે, પીળા રંગનું નાનકડું હોય, તેમાં એ મુંબઈથી વડોદરા આવતા હતા. પહેલું સોલો એકલા ચલાવવાની એની ઉડાણ હતું. અને એ સોલો ફ્લાઇટમાં બે સીટનું પ્લેન હોય તો આગ્રહ કરીને મારી મા પાછલી સીટમાં બેઠી હતી, એવી હતી. બાકી પેલો દીકરો જાય, હવે જાય ને આમ કોઈ ગાય જેને ભગવાનને પ્રાર્થના કરતું બેસી રહે, તો એ પ્રાર્થના કરતી ના બેસી રહી, તો એની સાથે જ ગઈ કે મારો દીકરો લઈ જશે મને, શા માટે નહીં, કશું નથી થવાનું, એને કશું નથી થવાનું, મને કશું નથી થવાનું. એ બધું મેં જોયું. અમારા મનમાં પણ બહુ ઉત્તેજના હતી કે એટલી સોલો ફ્લાઇટમાં જાય છે મા આપણા ભાઈ સાથે વડોદરા સુધી, અને કોઈ નીચે રેલવે લાઇન જોતા જોતા ચલાવવાનું પ્લેન નીચે પડી જાય તો બહુ ઊંચાઈ છે ના પડી જવાય, એટલે પણ આ બધું જોયું. એટલે એનામાં એક સહજતા હતી, એટલે એમ વીર જેવી વીર નહોતી. આમ વીરને તો બીજું શું એમ કરીને, ચાલો વીર જ રાખીએ એમ, એ હતું. એટલે મને ગમ્યું, જે બનતું હતું તેનો સહજ સ્વીકાર થતો હતો, અને એનો એનો પડકાર ઝીલતી હતી અને પડકારતી પણ હતી. અને મારી બહેનને હશે 17-18 વર્ષની, અને અચાનક ટીબી થઈ ગયો, એને વિવાહ પણ થયા હતા, બધા કંઈક ફોક થઈ જશે. આ તો 1951ની વાત, જૂનો જમાનો હતો. તો એ તો તરત જ ટીબી સેનેટોરિયમમાં મારી બહેનને લઈ ગઈ જાહેરમાં, કે મરી જશે એ તો, ચાકરી તો કરવી પડે. અને એને ટીબીને બરાબર એને સાજી કરી દીધી, એટલે વિવાહ ફોક થઈ ગયો. બિલકુલ ધાર્યું હતું તેમ તો બીજો થયો, બરાબર થયો. જ્ઞાતિ બહાર થયો તો પણ વાંધો નહીં. એને કહ્યું કે આ કેવી જ્ઞાતિ, કે મારી દીકરીને જરાવર 2-4 વર્ષ ટીબી થયો એટલે તમે છોડી દો, તો આ તો કેવી જ્ઞાતિ. એટલે એણે બી જ્ઞાતિ બહાર એને મન થયું તો એ પણ કર્યું. એને બહુ દુઃખ થયું પહેલાં તો, ક્યારે પણ એમ કર્યું. એટલે એ મારી માને એ રીતે બહુ આજે યાદ કરવાનું થયું, ભદ્રાવી સારું થયું. અને માધ્યમિક શિક્ષણ અને મુંબઈમાં મેટ્રિક્યુલેશન સુધી SSC આવી ગયું હતું, હા, 11મા ધોરણ પછી. અને સરસ સરસ એક રસિકભાઈ શાહ કરીને થોડોક લેક્ચરર પણ રહી આવ્યા હતા એ સ્કૂલમાં, તો બહુ સરસ ગુજરાતી ભણાવે. અને સરસ સ્કૂલ, અમે ત્યાં શું થાય વળી પાછું, જો કે કોલેજમાં આવી ગયા હતા, પણ તે વખતે દિલીપ ઝવેરી મારા મિત્ર, સરસ કવિ, એ તો સાયન્સ થઈને ડૉક્ટર પણ થયા, આપણે આ બાજુ ફંટાઈ ગયા. તો એ કવિલોકમાં લઈ જાય રાજેન્દ્ર શાહના, રાત્રે 2 વાગ્યા સુધી ચાલે અમારું કવિલોક. અને કોલેજની અંદર પ્રોફેસર ગૌરીપ્રસાદ ઝાલા, એ સંસ્કૃતના મહાન પ્રોફેસર અને ક્લાસિસિસ્ટ અને રોમેન્ટિસ્ટ, એટલે અમે દિવસે ક્લાસિકલ હઈએ અને સાંજ પડે ને નિર્દોષ પણે, પણ રોમાન્ટિક થઈએ રાજેન્દ્ર શાહ જેવા. અને પછી સુરેશ જોશીના વ્યાખ્યાનો થાય, એટલે વખતો વખત અમે મોડર્નિસ્ટ પણ થઈએ. અને ત્રણેય તરફ લગાવ. મારો કહેવાનો મુદ્દો એ છે ભદ્રાયો, કે અમને ત્રણે સાચું લાગતું હતું. એટલે હઠીલા મોડર્નિસ્ટ થવાનું મારથી ન બન્યું, કારણ કે એ સંસ્કૃત સાહિત્યની શોભા એ પણ હૃદયમાં વસી ગઈ હતી ગૌરીપ્રસાદ ઝાલા સાહેબને કારણે, અને રાજેન્દ્રભાઈને કારણે એ જે સંસારી મુજબ મુગ્ધ ભ્રમણ એની શોભા પણ વસી ગઈ હતી. અને સુરેશ જોશીનું સંબોહન તો અદ્ભુત હતું. એટલે કાફકા અને કામુની વાત કરે ત્યારે એમને થાય કે જો જિંદગીમાં હિંમત તો આને કહેવાય. પણ એ આત્મરથ હિંમત નહોતી. ઘણી વખત હિંમત હોય, હું કેવો હિંમત હોય, એ જે છે એ મોડર્નિટીની એક મર્યાદા છે, જેમ રોમેન્ટિસિઝમની પણ મર્યાદા છે કે બસ બીજું કંઈ ખબર જ ના પડે, અને ક્લાસિસિઝમમાં ભૂતકાળમાં રહેવાની, આ ત્રણેય મર્યાદા છે. પણ એ ત્રણેયની શક્તિ જો આપણને મળે તો કેટલું બધું સરસ થાય. એટલે મુંબઈમાં અમને એ વસ્તુ મળી હતી.